જય શ્રી રામ મિત્રો, હું કિશોરસિંહ ગોહિલ, લોક સાહિત્યકાર, સમટજાળા. આજની મારી વાર્તાનો વિષય છે ભાવણાના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક આજથી 89 વર્ષ અગાઉ તારીખ 18 એપ્રિલ 1931 રોજ થયો હતો. આ અંગે વિગતો મળે છે કે ફેબ્રુઆરી 1931 શ્રી કૃષ્ણકુમારસિંહજી અને સર પ્રભાશંકર પટણી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપીને પરદેશથી પરત ફેર્યા. પછી તુરંત શ્રી કૃષ્ણકુમારસિંહજીના લગ્ન માટે તારીખ 22/4/1931 નિર્ધારવામાં આવી. સમગ્ર રાજ્યમાં તડામાર તૈયારો થવા લાગી. ભાવનગરના પ્રજાજનો અને સૌની ઈચ્છા હતી લગ્ન અને રાજ્યાભિષેક સાથે જ થાય. શ્રી કૃષ્ણકુમારસિંહજી બાળ મહારાજા હતા. વહીવટ કાઉન્સિલ મારફત વહીવટ થતો હતો, તેથી રાજ્યાભિષેક માટે અંગ્રેજ સરકારની સંમતિ જરૂરી હતી. કાર્યવાહીના અંતે લગ્નને ફક્ત 22 દિવસની વાર હતી. ત્યારે વાઇસરોય લોર્ડ ઇરવિન તરફથી તારીખ 18/4/1931 દિવસે રાજ્યાભિષેક માટે સંમતિ મળી. આ સંમતિ મળતા પહેલાં લગ્નની કંકોત્રી રવાના થઈ ચૂકી હતી. સમય ઓછો હતો, તેથી રાજ્યાભિષેકના નિમંત્રણો માટે તાર કરવામાં આવ્યા. રાજ્યાભિષેક નવા દરબાર હોલ તરીકે ઓળખાતા સભાગૃહ ટાઉન હોલમાં યોજવાનું નિયત થયું હતું. આગમન સમયે સૌથી આગળ ચોપદાર, પછી એજન્સી ચોપદાર, નેક નામદાર કૃષ્ણકુમારસિંહજી, તેમની જમણી બાજુએ એજન્ટ ટુ ધ ગવર્નર જનરલ, ડાબી બાજુ કાઉન્સિલના પ્રેસિડેન્ટ, પછી પ્રિન્સ નિર્મળકુમારસિંહજી, સાથે એજન્ટના સેક્રેટરી અને અંડર સેક્રેટરી, બંને બાજુ કાઉન્સિલના સભ્યો અને છેલ્લે રાજ્યના ચોપદાર તેમ પ્રવેશ થયો. શ્રી કૃષ્ણકુમારસિંહજી મંચ પર પહોંચ્યા. રાજગાદી ચેર ઓફ સ્ટેટ્સ પર બેઠક લીધી. ત્યારે 15 તોપોની સલામી આપવામાં આવી. રાજગીત ગવાયું. સૌ ઊભા રહ્યા. રાજવીઓ મહેમાનો વગેરેએ વિધિસર રીતે સ્થાન ગ્રહણ કર્યું. વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ એજન્સીના એજન્ટ ટુ ધી ગવર્નર જનરલ ઓન મિસ્ટર ઈએચ કોયલી એ માનવંતા વાયરસ લોર્ડ ઇરવિન તરફથી આવેલો ખરીતો વાંચી સંભળાવ્યો. સગીર વહીવટ પૂર્ણ અને રાજ્યની પૂર્ણ સત્તાઓ સુપ્રતની જાહેરાત કરવામાં આવી. એજન્ટે શ્રી કૃષ્ણકુમારસિંહજીને ખરીતો અર્પણ કરવાની વિધિ સંપન્ન થઈ. 31 તોપની સલામી આપવામાં આવી. ખરીતામાં વાઇસરોય લોર્ડ ઇરવિને શ્રી કૃષ્ણકુમારસિંહજીને સંબોધીને લખ્યું હતું કે આપ નામદારના શિક્ષણ અને તાલીમને મારા આગમનથી આરંભીને છેલ્લે સુધી મેં રસપૂર્વક નિહાળેલ છે. આથી આપને પૂર્ણ સત્તા આપવાની ભલામણ મેં આનંદથી સ્વીકારી છે. આપને સારી રીતે સંચાલિત થયેલું રાજ્ય ઘણા સુધારા સાથેની સ્થિતિમાં પ્રાપ્ત થયું છે. આપ જવાબદારી ધારણ કરી રહ્યા છો, ત્યારે માત્ર આપણા રાજ્યના જ નહીં પણ દેશભરના પ્રજા કલ્યાણના ગંભીર પ્રશ્નો ધ્યાન માગી રહ્યા છે. મને શ્રદ્ધા છે કે આપ તેના ઉકેલમાં પણ યોગ્ય ભાગ ભજવી શકશો. મારા હિંદમાંથી જવા પછી પણ આપની વિકસિત કારકિર્દીનું હું ધ્યાનપૂર્વક અવલોકન કરતો રહીશ. એજન્ટ મિસ્ટર ઈએચ કોયલીએ અભિવાદન રૂપે પ્રવચન કર્યું, જેમાં તેમણે સગીર વહીવટની સફળ કાર્યવાહી, રાજ્યની નાણાકીય સદ્ધર સ્થિતિ, બંદર અને રેલવેના વિકાસ, ખેતી સુધારણાના પ્રયત્નો વગેરે અંગે જણાવી ઉમેર્યું કે ભાવનગર રાજ્ય ભવિષ્યની ગમે તેવી મુશ્કેલીમાં પોતાનું વાણ સહી સલામત હંકારી શકશે. વાઇસરોયની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યાભિષેક થાય એવી ઈચ્છા સહજ હતી, પરંતુ જે તારીખ રાજ્યાભિષેક માટે નિયત થઈ હતી તે જ તારીખે લોર્ડ ઇરવિનની ભારતની વિદાયની તારીખ હતી. નવા વાઇસરોય લોર્ડ વિલિંગ્ટનનો હિન્દુસ્તાનમાં ઉતરવાનો દિવસ હતો. મુંબઈમાં તેના માટેનો સમારંભ હતો, એટલે 2માંથી 1 પણ વાઇસરોય આ પ્રસંગે ઉપસ્થિત રહી શક્યા નથી તેની સ્પષ્ટતા કરી. તે બંને વતી શુભેચ્છા વ્યક્ત કરી હતી. શ્રી કૃષ્ણકુમારસિંહજીએ ઉર્મિસભર પ્રવચનમાં પિતા અને વડીલોના પગલે ચાલીને વધારે સફળતા પ્રાપ્ત કરવાની અભિલાષા વ્યક્ત કરી હતી. સર પ્રભાશંકર પટણીજીએ રાજ્ય વહીવટના પ્રતિકરૂપ શીલ મહારાજાને સુપ્રત કરીને સદ્ભાવના કરી શુભેચ્છા કરી. આ શીલ સંભાળવાની
ફરજ મારા ઉપર હતી તે બધું આપ નામદારને સુપ્રત કરું છું, સુવ્યવસ્થિત રીતે ચાલેલું રાજ્ય સોંપું છું, ભક્ત અને સુખી પ્રજા સોંપું છું અને આપ નામદાર સાથેના આપના મિત્ર રાજ્યોના સ્નેહ ભરેલા સંબંધને સોંપું છું અને આપને અંતઃકરણપૂર્વક આશીર્વાદ આપું છું તથા ફતેહમંદ રાજ્યનીતિ માટે અનેક શુભેચ્છા દર્શાવું છું। રાજ્યની ખુશાલીમાં પ્રજા સમસ્ત સંસ્થાઓએ નવા જેશે જાહેર કરી તે પ્રભાશંકરે વાંચી સંભળાવી। રાજ્ય તરફથી વસૂલાતોમાં માં રાહતો, કેળવણીને સંસ્થાઓને બક્ષીશ, વૈદકીય પ્રવૃત્તિ માટે મંદિરો, ગૌશાળાઓ, કવિઓ, ચારણો, શિક્ષકોને શિક્ષક સહાયક ફંડ અને નાના પગારદારોને એક પગાર માટે જાહેરાત કરવામાં આવી। આવો મેળાવડો આખાય કાઠિયાવાડમાં ક્યાંય થયો નહોતો। સમારંભમાં રાજવીઓ, દરબારો, નવાબો, અંગ્રેજ અગ્રણીઓ, અધિકારી વર્ગ, પ્રજાકીય આગેવાનો, મહાજનો વગેરેની વિશાળ હાજરીએ બતાવી દીધું કે નજીકના સમયમાં આવો મોટો મેળાવડો આખાય કાઠિયાવાડમાં થયો નહોતો। વડોદરા, કોલ્હાપુર, કોટા, કચ્છ, ડુંગરપુર, કિશનગઢ, રીવા, જૂનાગઢ, જાંબુઆ, જામનગર, પોરબંદર, ધાંગધ્રા, મોરબી, ગોંડલ, રાજપીપળા, પન્ના, રાધનપુર, જાફરાબાદ, માણાવદર, માંગરોળ, થાણા દેવળી, વડિયા, લાઠી, મૂળી, બજાણા, કોટડા સાંગાણી, પીઠળિયા, બિલખા, પાટડી, ખીરસરા, માળિયા, સરદારગઢ, બાટવા, હડાળા, બગસરા, સાણંદ, જાંબુઘોડા, ગાંફ, ગોપનાથ મહંત, ભીમનાથ મહંત, ગઢડા સ્વામિનારાયણ મંદિરના સ્વામીજી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આપનો દિવસ શુભ રહો એ જ અભ્યર્થના। જય શિયારામ।